નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન અથવા તો રિપોર્ટેડ સ્પીચ માં આપણે લગભગ બેક લેક્ચરની વાત કરી. એમાં લગભગ લાસ્ટ લેક્ચરમાં આપણે ટેન્સમાં થતા ફેરફાર અને એના થોડા એક્ઝામ્પલ્સ જોયા. હવે આજના લેક્ચરમાં આગળના જે ફેરફાર કેવી રીતના થાય છે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો ત્યારે, તો આગળનો મુદ્દો આજે લઈશું. બરોબર, એ છે આજનો મુદ્દો. નિશ્ચિત શબ્દોમાં ફેરફાર અથવા તો નિકટતા એટલે કે નિકટતા દર્શાવતા શબ્દો અથવા તો સમય દર્શક શબ્દોમાં ફેરફાર. એટલે કે જે ડાયરેક્ટ સ્પીચમાં અમુક નિશ્ચિત શબ્દો આપેલા હોય, નિકટતા દર્શક શબ્દો આપેલા હોય, અથવા તો જે સમય દર્શક શબ્દો આપેલા હોય છે જે તે ટેન્સ પ્રમાણે, તો એનું તમે જ્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો કેવી રીતના એમાં રૂપાંતર થાય, તો એના માટેનો લેક્ચર છે. બરોબર, તો આપણે આગળ વધીએ. કાલની જેમ જ પુસ્તક બનાવીએ. Direct and indirect એટલે જે ડાયરેક્ટ નીચે જે શબ્દ લખું એ જ્યારે તમે એને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો વાક્યને, ત્યારે એ શબ્દનું એ શબ્દમાં રૂપાંતર થશે. પ્રથમ શબ્દ છે this, તો thisનું જ્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં જે તે વાક્યમાં ઉપરેલું હોય એનું તમે જ્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો thisનું શું થશે એટલે કે ડાયરેક્ટમાંનું વાક્ય છે, બરોબર, જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે એનું જ્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો, બરોબર, એટલે ઇન્વર્ટેડ કોમામાં જો વાક્યમાં ક્યાંય thisનો ઉપયોગ કર્યો હોય તો એનું તમારે શેમાં રૂપાંતર કરવાનું રહેશે that માં. એ પ્રમાણે ત્યાર પછી બીજો શબ્દ છે this, એનું શેમાં રૂપાંતર થશે those. આપેલ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એનું શેમાં રૂપાંતર થાય those. ત્યાર પછી here આપેલું હોય એનું શેમાં રૂપાંતર થશે there. તો ડાયરેક્ટ સ્પીચમાં હિયર આપેલું હોય પણ તમે રૂપાંતર કરો એટલે ઇન્ડેક્સ સ્પીચના વાક્યમાં હિયરનું ધેર થઈ જાય. ત્યાર પછી નામ આપેલું હોય પહેલો ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરો તો શું થઈ જશે ધેર. નામ જેમાં રૂપાંતર થાય ધેન. ત્યાર પછી દસ આપેલું હોય પહેલો જેમાં રૂપાંતર થશે સો. બરોબર, ડાયરેક્ટ સ્પીચમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્યમાં કે દસનો ઉપયોગ થયો હોય ત્યારે તમે ઇન્ડાયરેક્ટ સ્પીચ રૂપાંતર કરો છો તો એ વિધાન વાક્ય છે એમાં તમે દસની જગ્યાએ શેનો ઉપયોગ થશે સોનો ઉપયોગ થશે. ત્યાર પછી અગો શબ્દ આપેલો ડાયરેક્ટ સ્પીચ તો એ ઇન્ડાયરેક્ટ સ્પીચ કરો તો એમાં શેમાં રૂપાંતર થશે અગો શબ્દ આપેલો હોય ડાયરેક્ટ સ્પીચમાં તો જ્યારે એ વાક્યનું તમે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો અગાઉ જેમાં રૂપાંતર થશે બિફોર. બરોબર, તો આ ત્યાં નિશ્ચિત શબ્દો. બરોબર, ત્યાર પછી આપણે વાત કરીએ જે સમય દર્શક શબ્દો જે આપણે ટેન્સમાં ઉપયોગ કરીએ છીએ તો એનું પુસ્તક અહીં લખો છો એ જ પ્રમાણે આપણે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ
એટલે ડાયરેક્ટ માં જે શબ્દ લખો એ બધા તમે ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરો તો એ ઇન્ડેક્સ નીચે શબ્દ લખીશ. ફોર એક્ઝામ્પલ ટુડે ઉપરાય લખો ડાયરેક્ટ સ્પીચ, તો તમે ઇન્ડેક્સ સ્પીચ કરો તો સેમાં રૂપાંતર થશે ડેટ. એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા વાળા વાક્યમાં કોઈ પણ જગ્યાએ ટુડે નો ઉપયોગ થયો હોય ને તો તમે એ વાક્યને જ્યારે ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરશો એટલે ટુડે નો શેમાં રૂપાંતર થશે ધેટ ડે માં. ત્યાર પછી ટુનાઇટ શેમાં રૂપાંતર થશે સેમ આ જ પ્રમાણે ધેટ નાઇટ. એટલે કે ટુ નાઇટ નું ડેટ નાઇટ નું ઇન્ડેક્સ. ત્યાર પછી યસ સર તો યસ સર એ જ્યારે ડાયરેક્ટ સ્પીચ માં આપેલું હોય તો જો તમે ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરો તો બે રીતે રૂપાંતર થાય. એક થશે ધને બિફોર the previous like જ્યારે તમે yesterday નું ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરો વિધાન વાક્ય માં કે એટલે કે જે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે ઇન્વર્ટેડ કોમા માં એમાં કોઈ જગ્યાએ yesterday વપરાયેલું છે તો એ વિધાન ને તમે જ્યારે ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરો તો યસ્ટરડે ની જગ્યાએ તમારે કેવા શબ્દો લખવા પડશે તો ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે. બરાબર. ત્યાર પછી ટુમોરો શબ્દ આપેલો હોય ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ સ્પીચ ની વાક્યમાં કોઈ પણ જગ્યાએ ટુમોરો શબ્દ નો ઉપયોગ થયો હોય તો એનો જ્યારે ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરો તો શું થશે રૂપાંતર ઇન્ડેક્સ સ્પીચમાં ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઅપ. એટલે કે જે ટુમોરો આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં એનું જ્યારે તમે વિધાન ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરો તો કેવી રીતના રૂપાંતર થશે ધ નેક્સ્ટ ડે અથવા તો તો આ જે કોષ્ટક છે બરાબર એ ડાયરેક્ટ સ્પીચ નું જ્યારે ઇન્ડેક્સ સ્પીચ માં તમે રૂપાંતર કરો છો તો એ અલગ અલગ જે શબ્દો છે બરાબર નિશ્ચિત શબ્દો અથવા તો સમય દર્શક શબ્દો એમાં જે ફેરફાર થાય છે તો બરાબર. હવે એક બીજો પણ એક શબ્દ છે એને આપણે ક્રિયાપદ કહીશું બરાબર. એ અહીં લખું છું ધારો કે કમ ક્રિયાપદ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચ ની વાક્ય રચના ડાયરેક્ટ સ્પીચ ની વાક્ય રચનામાં કમ શબ્દ આપેલું હોય બરાબર તેનું તમારે ઇન્ડેક્સ સ્પીચ માં તમે રૂપાંતર કરો એ વાક્યમાં કઈ ક્રિયાપદ શેમાં રૂપાંતર થશે ગો. શેમાં રૂપાંતર થશે ગો ક્રિયા. એટલે કે જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં એટલે કે ડાયરેક્ટ સ્પીચ ની વાક્ય રચના છે એમાં જો ક્રિયાપદ કમ આપેલું હોય એ ક્રિયાપદ વાળા વાક્યને તમે જ્યારે ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરો છો એટલે એ ક્રિયાપદ છે કમ એની જગ્યાએ શું આવશે ગો આવશે. એટલે કે કમનું ગો ક્રિયાપદમાં રૂપાંતર કરી અને ત્યાર પછી આપણે એ વાક્ય રચનાને જે તે ટેન્સ પ્રમાણે ફેરફાર થાય એ પ્રમાણે આપણે વાક્ય રચનાને ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરવાની રહેશે. તો આ ત્યાં અલગ અલગ નિશ્ચિત શબ્દો એ ઉપરાંત સમય દર્શક શબ્દોમાં થતા ફેરફાર. હવે એ ઉપરાંત જે આ દર્શાવેલા શબ્દો છે બરોબર ડાયરેક્ટ ઇન્ડેક્સ એમાં ક્યારેય પણ ઉલટો ફેરફાર થતો ન
નથી. ફોર એક્ઝામ્પલ કે ડેટ ને આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરો તો ટુડે ક્યારે કરવાનું? નહીં. ધારો કે ડેટ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચની વાક્ય રચનામાં, તો ધેટનું ધીસ ક્યારે ઇન્ડેક્સ સ્પીચમાં થશે નહીં. યાદ રાખો. એટલે ખાસ મહત્વની બાબત કે આના ઉલટા ફેરફાર, એટલે કે ઊંધા ફેરફાર થાય નહીં. જો ડાયરેક્ટ સ્પીચમાં આવા શબ્દો આપેલા હોય તો જ આ પ્રમાણે ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરો, ઉલટો ફેરફાર ક્યારે કરવો નહીં. એટલે ખાસ યાદ રાખજો. બરોબર. ફોર એક્ઝામ્પલ વાક્ય રચનામાં ડાયરેક્ટ સ્પીચમાં ધેટ આપેલું, તો ધેટનું ધેટ જ રાખો, ધેટનું ધીસ કરવાનું નહીં. બરોબર. હવે આ ત્રણ અલગ અલગ નિશ્ચિત શબ્દો અને સમયદર્શક શબ્દોમાં થતા ફેરફાર થોડાક આપણે એક્ઝામ્પલ જોઈ. Thank you.
બરાબર એટલે આ સુધી સમજાઈ ગયું સે રેડ આ પછી શેર લેલું છે માં રૂપાંતર થશે વુડ માં બરાબર એટલે એસ માં આવશે આ જો એસ માં થતા છે પરનો નિયમ એટલે શેર લેલું વુડ માં રૂપાંતર ત્યાર પછી લેલું લખાયું નિશ્ચિત શબ્દોમાં છેલો શબ્દ કમ નું શે માં રૂપાંતર થશે ગો માં વિધાન વાક્ય રચના છે બરોબર તો પેલા યાદ કરવો જોઈએ લાસ્ટ લેક્ચર કે ભાઈ સાદા ભૂતકાળનું તમે શેમાં રૂપાંતર કરશો ઇન્ડેક્સ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના બરોબર હેડ પ્લસ વિત્રી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો હેડ પ્લસ ભૂતકૃતનું તો હવે આ વાક્યને આપણે ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરીએ ઇઝ સેઇંગ ધેટ આ શું સમજાયું તો આ સાઈડ શું છે ધેટ નામ એમ એમ એમાં કોઈ ચેન્જીસ નહીં થાય જ્યારે આપણે સર્વનામ અને નામ વગર કરશે ત્યારે આપણે શીખશું પણ કોઈ ક્યારે નહીં થાય કેમ ત્યાર પછી કેમ આપેલું છે એટલે આ તો આપણે કમ નું શેમાં રૂપાંતર થાય નિશ્ચિત શબ્દોમાં ગોમાં એ પણ કેવું છે સાદા ભૂતકાળની વાક્ય રૂપાંતર નું શેમાં રૂપાંતર થશે પૂર્ણ ભૂતકાળની વાક્ય રૂપાંતર ઇન્જુ હેડ કેમ નું શેમાં રૂપાંતર થશે વીથ વીથ કો કો કે અને ક બરોબર તો ગો આવશે ગો વેન્ટ અને ગો તો કેમ નું જેમ રૂપાંતર થયું હેડ ગો ઇન્ટુ હેડ ગો યસ્ટરડે નું તમે સેમ રૂપાંતર કરવાનું રહેશે ઇન્ડેક્સ સ્પીચ માં બરાબર યસ ડે તો આ પ્રમાણે આપણું વિધાન છે બરાબર ઈ સેડ કિંજુ કેમ યસ્ટરડે તો એનું ઇન્ડેક્સ સ્પીચ કેવી રીતના થયું ઈ સેડ ધેટ કિંજુ હેડ ગોન યસ્ટરડે નું સેમ રૂપાંતર થયું ધ પ્રીવિયસ ડે તો આ થઈ વાત સાદા ભૂતકાળની વાક્ય રચના યસ્ટરડે નો ઉપયોગ આપણે કર્યો કેમ નો ઉપયોગ કર્યો ત્યાર પછી આ જો એક અલગ એક્ઝામ્પલ જોઈએ
હિયર બરાબર સીધું સિમ્પલ છે હી સે સંયોજક તરીકે દે કે જેમ નું એમ હોય એમ ઇઝ આર સેમ રૂપાંતર થાય વોઝ એર રૂપાંતર થાય અહીં શું સેમ રૂપાંતર થાય વોઝ બરાબર ઇઝ નું સેમ રૂપાંતર વોઝ હિયર નું સેમ રૂપાંતર થશે ધેર It was there. बराबर आ प्रमाणे अलग अलग जे विधान छे इने आपणे इंडेक्स स्पीच मां रूपांतर करवानुं छे हजु एक अधु एक्जाम्पल जोई He said he is reading now. He is reading now. કયો ટેન્સ થયો? ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળ તમે ટેન્સમાં થતા ફેરફાર યાદ કરો જોઈએ લાસ્ટ લેક્ચર. ચાલુ ભૂતકાળનું શેમાં રૂપાંતર થશે? સોરી ચાલુ વર્તમાનકાળનું શેમાં રૂપાંતર થશે? ચાલુ ભૂતકાળનું. એમ ઇઝ આરનું શેમાં રૂપાંતર થાય? વોઝ હિયર. આપણે એ એક્ઝામ્પલને નેક્સ્ટ સ્ટેટમાં રૂપાંતર કરીએ. હી said that he એની સામે શું રૂપાંતર થશે વોઝ હોય તો કરતા એમ છે કે ઇઝ નું શું થાય વોઝ રીડિંગ એમ નું હોય હવે નિશ્ચિત શબ્દો અથવા તો સમય દશક શબ્દોમાં ફેરફાર એટલે નામ શું રૂપાંતર થશે બરાબર આ કેવું કોઈ નામ શું રૂપાંતર થાય ધેન એટલે વાક્ય છે said he is reading now એનું શેમાં રૂપાંતર થયું કેવી રીતના ઇન્ડેક્સ સ્પીચ થયું he said that he was reading now નું ધેન આ થાય અલગ અલગ જે સમય દર્શક શબ્દો નિકટતા આ દર્શક શબ્દો અને નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફાર અને કોસ્ટ ઓફ અને થોડાક એના એક્ઝામ્પલ્સ બરોબર ખાસ વ્યવસ્થિત બધા જ જે ફેરફારો છે એને યાદ કરો યાદ રાખો અને એને ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરો વ્યવસ્થિત લેક્ચર જુઓ વ્યવસ્થિત એ બધા એક્ઝામ્પલ્સ છે એ છે વ્યવસ્થિત લેક્ચરમાં આપેલા એક્ઝામ્પલ્સ છે એને ફોલો કરો બરાબર ત્યાર પછી એક સાથે જે પીડીએફ ફાઇલ હું તમને મોકલીશ બરાબર અથવા મળી પણ ગઈ હશે તો એમાં પણ વ્યવસ્થિત એક્સરસાઇઝ આપેલ એનો પણ અભ્યાસ વ્યવસ્થિત કરો તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આજની વાત આપણે કરી સમય દર્શક શબ્દોમાં થતા ફેરફાર ઇન્ડેક્સ સ્પીચના હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ફેરફારો લઈ અને આગળનો લેક્ચર આગળ વધારીશું તો અહીં મારો લેક્ચર અત્યારે કમ્પ્લીટ કરું છું ધન્યવાદ